ભાગવતમાં બે વસ્તુ દુર્લભ કીધી છે. એક દુર્લભ છે મનુષ્ય જન્મ, એ પ્રહલાદ મહારાજના શબ્દોમાં કહે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થતમ. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને બીજું દુર્લભ છે મનુષ્ય જીવનમાં ભગવાનની ભક્તિ. આ બે વસ્તુ જો મળી ગઈ તો સમજી લો કે આ દુનિયામાં તમારે કોઈ કમી નથી. તોય લોકો રોવે છે, એને પૈસા નથી, ઘર નથી, આ નથી, ભૌતિક વસ્તુઓ માટે રડી રહ્યા છે. મનુષ્ય જીવનનું મળવું ને એ ભગવાનનું એક વરદાન છે. જેવું હિરણ્યકશિપુનો પુત્ર છે પ્રહલાદ, પ્રહલાદ મહારાજને ઓળખો છો ને બધા, એને 5 વર્ષની ઉંમર છે. જન્મથી એની રુચિ ભગવાનમાં છે, અને પ્રહલાદ મહારાજને જ્યારે ગુરુકુળની અંદર ભણવા માટે મોકલવામાં આવ્યા તો એ સમયે પ્રથમ વેકેશનમાં જ્યારે ઘરે આવ્યા તો હિરણ્યકશિપુએ બહુ પ્રેમથી ખોળામાં બેસાડીને પ્રહલાદ મહારાજને પૂછ્યું કે બેટા, તું જે ભણીને આવ્યો છો ને, આમાં સારામાં સારી વસ્તુ શું છે? પ્રહલાદ મહારાજે કીધું, આ હું અને મારાના જે મિથ્યા આગ્રહથી જીવ દુખી છે, વનમગતા, એને આ બધી માથાકૂટ મૂકીને વનમાં વયું જવું જોઈએ, અને ન્યાજન હું કરવું જોઈએ, ભગવાન હરિનું ભજન કરવું જોઈએ, આ મને સારું લાગે. હિરણ્યકશિપુ કહ્યું કે આને કોઈક ફોલાવી ગયું લાગે છે. એટલે ગુરુવરને કીધું, ધ્યાન રાખો, આ નાનો એવો બાળક છે, આને આવીને કોઈક એને ઉપદેશ આપી જાય છે, તમને ખબર નથી. તો આ રીતે ફરીથી પ્રહલાદ મહારાજ ગયા. ફરીથી જ્યારે એની શિક્ષા બધી પૂર્ણ થઈ અને પુનઃ એને પાછા લાવ્યા, હિરણ્યકશિપુ પુનઃ પ્રહલાદ મહારાજને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછે છે કે બેટા, તું જે ભણ્યો અત્યાર સુધીમાં, આમાં સારામાં સારી વસ્તુ તને જે લાગી હોય ની કે. તો પ્રહલાદ મહારાજે કીધું, 9 પાઠ શીખ્યો છું અને મને સૌથી ઉત્તમ ઈ લાગે છે. અજય, 9 પાઠ કયા છે? બોલે, 9 ધા ભક્તિ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુર સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પાઠ કે છે, ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચર્ણવ લક્ષણા. આ 9 પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે તો કે છે, પિતાજી, આ મને સૌથી વધારે સારું લાગે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજનો ઘા કર્યો ખોળામાં. બોલો, જે પુત્રમાં એટલો પ્રેમ હતો અને હિરણ્યકશિપુની ઈચ્છા હતી કે આ મોટો થાય ને એટલે રાજા આને બનાવો છે. અલગ, પ્રહલાદ મહારાજ 4 નંબરના પુત્ર છે, સૌથી નાના, અને હિરણ્યકશિપુને એમાં બહુ રુચિ હતી, બહુ પ્રેમ હતો. પણ જેવું એણે કીધું કે મને ભગવાન વિષ્ણુની ભક્તિ સારી લાગે છે, તરત પ્રેમ ખતમ. અને આવું થાય ઘણીવાર, ભગવાન પ્રિય લાગે અને સંસાર પ્રિય લાગે ને, ત્યારે સૌથી પહેલા જે નારાજ થાય ને એ કોણ હોય ખબર છે? જે આપણી હાવ નજીક રહેતા હોય ને. માની લો, પુત્ર ભક્ત બને તો પિતાનો વાંધો હોય, તો ભગત કેમ બન્યો? પતિ ભક્ત બને તો પત્ની ને વાંધો હોય, અને પત્ની ને વાંધો હોય કે આ માંડ એક વાર લઈ જતા ફરવા, એ બંધ થઈ જાય. કારણ કે આમ બહાર જતો હોય મંદિર બાજુ લઈ જાય, કે ગમે ત્યારે પૂછે ક્યાં જવું, હાલો મંદિર રહી કે એને. એટલે પત્ની ને વાંધો હોય કે આ ભગત બનશે તો લોચો જ, એને. કારણ કે આ આસુરી વિચારધારા છે. હિરણ્યકશિપુ ને ગમ્યું નહીં આ પ્રહલાદ મહારાજે ભક્તિનો જે ઉપદેશ આપ્યો એ. અને ખરેખર કળિયુગની સ્થિતિ આવી છે. અને આ જે લોકો આ તિલક કરીને બેઠા છે, પૂછો કે તમારો સ્ટાર્ટિંગનો એક્સપિરિયન્સ શું છે? એની શરૂઆતમાં કોઈ સ્ત્રી ભક્ત બને તોય પરિવાર વિરોધ કરતો હોય, કોઈ બાળક ભક્ત બને તો માતા પિતા વિરોધ કરતા હોય. અને આ મોટું આશ્ચર્ય છે. બાકી સંસારમાં કાંઈ પણ કરે, હલવાઈ જાય, નરકમાં જાય, કે પશુયોનીમાં જાય, કે વૃક્ષોના શરીરો મળે, એમાં કોઈ ઇશ્યુ નથી. નરક ભલે જા, બાકી ભજન તો નહીં જ. આ આસુરી વિચારધારા છે. અને મોટા ભાગે લોકોનો ઇન્ટરેસ્ટ આમાં જ છે.
કે ભક્તિ સિવાય ગમે એ કરો, આ ન થવું જોઈએ. એટલે કે ફિલ્મ જોવા જાઓ એ ચાલશે, રેસ્ટોરન્ટ એ ચાલશે, ડાન્સ એ પણ ચાલશે. જો શાસ્ત્ર જેનો નિષેધ કરે છે બધી એક્ટિવિટી ઓકે, પણ કે મંદિર ન્યા નહીં, સત્સંગમાં એ નહીં, બધું બંધ. આવું થાય કારણ કે આ ભક્તોના જ એક્સપિરિયન્સ છે આ બધા. કેમ? કારણ કે હિરણ્યકશિપુની પરંપરા હોય અને એમાં કોઈ ભક્ત બને કેમ, એને પસંદ તો આવવાનું નથી. પ્રહલાદ મહારાજ માટે શું કહે છે એ અસુર જ ખબર છે, એ ષંડ અને અમર કે એના ગુરુ હતા ને હિરણ્યકશિપુ, એ તો પછી એની હામો જોયું તો ઓલા બે ધ્રુજવા માંડ્યા, એ કે અમે ન જ શીખવાડ્યું એને. અને ઘણી વાર એવું થાય કોઈ નાનો બાળક હોય ને એ ભક્ત બને ને એટલે સૌથી પહેલા ગરમ થાય એને બાપા. હાથ પેઢીમાં કોઈ ભજન કર્યું હોય તું ક્યાં શીખીને આવ્યો છે? કે આને આનો સંગ કોની હારે છે એ જોવો તો. એ પેલા ગુરુ બેની સામે જો, હિરણ્યકશિપુ તો એટલો મહાશક્તિશાળી વ્યક્તિ, પેલા બે ગુરુઓને થયું કે આમાં આપણો વારો પડી જાય કે ખોટો. એ કે અમે નથી શીખવાડ્યું, ન મત પ્રણિતમ ન પર પ્રણિતમ, ન તો અમારા કહેવાથી આમાં આ ભક્તિ આવી છે, ન કોઈ બીજાના કહેવાથી. તો નૈસર્ગિક રતિમ, આ જન્મજાત આની અંદર ભગવદ્ પ્રીતિ છે. ષંડને અમર કહે છે.